संसार में तमे सारी कमाणी करी होय ने कोई तमने पूछे हाउ आर यू त्यारे पण तमारो जवाब शू होय अने क्यारे गुमाव्या होय त्यारे पण शू होय नथी बोलता कारण के तमे मानो छो हूं जे कमायो छु या बावड़ा थी कमायो छु मारा पसीना नी कमाणी याद राखजो आ संसार में जे पैसो जे पण तमने सुख सुविधा सगवड़ साधन ने संपत्ति नी प्राप्ति थई छे तमारा पुरुषार्थ थी नथी थई तमारा पुण्य थी पुण्य होय ने तो एक फोन नु चकरडू घुमावो ने 5 लाख उतरे पुण्य ना होय ने महीना सुधी काळी मजूरी करीने परसेवो पाड़े तो बचारो 5000 रूपया नो पगार पण क्यारे नथी मेळवी शकतो पुरुषार्थ वधारे એમ ઇન્કમ જો વધારે તો તમારા કરતા તમારા સ્ટાફની ઇન્કમ વધારે હોવી જોઈએ થાય છે ઉલટું કારણ કે એનું પુણ્ય ઓછું છે તમારું પુણ્ય વધારે છે માનશો ખરા મને જે પણ મળ્યું છે કોના પ્રભાવે પુણ્ય અને એથી આગળ જો તમે પ્રભુના ભક્ત હો તો તમે કહેશો પુણ્ય પણ નહીં કોના પ્રભાવે પ્રભુના શરણે ચાલ્યા છો જેને જેને પ્રભુનું શરણ લીધું છે સૌને પ્રભુએ તાર્યા છે અને જે જે પ્રભુથી દૂર થયા છે બધા સંસારમાં ડૂબ્યા છે તમે માછીમાર જો એ માછલા પકડવાની જયારે જાળ નાખે ને ત્યારે કિનારેથી ન નાખે નદીમાં થોડોક ઊંડો ઉતરે અને પછી એમ જાળ ફેંક્યા પછી જેટલા એમાં સપડાય એ બધાને પોતાની પાસે લઈ પણ જેટલા માછલા એના પગ પાસે આવીને ઉભા હોય એને ઉચકી ઉચકીને કોઈ માછીમાર જાળમાં નાખે ખરો એ બચી જાય સમજા તમે કઈ ભગવાનથી જેટલા દૂર ભાગશો એટલા સંસારની જાળમાં સપડાઈ જશો અને ભગવાનના પગ પકડીને બેસશો તો તમે બચી જશો પ્રભુનું શરણ પ્રભુના શરણે એટલે જ તો લખ્યું અન્યથા શરણમ નાસ્તિ આ સંસારમાં તારક દેવાધી દેવ સિવાય બીજા કોઈનું શરણું લેવા જેવું નથી દુઃખમાં નહીં સુખમાં પણ પ્રભુનું શરણું સાચું બોલો થોડીક ઇન્કમ વધારે થઈ જાય તો તમને એમ ભાવ થાય ક્યાંને ક્યાં વાપરું પૂછવા આવો ક્યારે પાછા નથી આવતા તો પૂછવા માટે આવ્યા કે સાહેબ કેટલી પૂનમ ભરું પણ વધારે એક્સેસ થઈ ગયા છે તો મારે સાહેબ ક્યાં વાપરવા એના માટે ક્યારે કોઈ ગુરુ મહારાજ પાસે ગયા ખરા તકલીફ આ છે આખો સંસાર શરણભૂત લાગે છે ભગવાન શરણભૂત નથી લાગતા અને ભગવાન જો શરણભૂત નહીં લાગે તો અંતિમ સમયે ભગવાનનું શરણ લેવાનું મન ક્યાંથી થશે અને એક વાત નક્કી છે અંતિમ સમયે પ્રભુનું શરણ જો નહીં લ્યો તો આવતા ભવમાં આખા સંસારના શરણે જવું પડશે આપણે એવું કર્યું છે જ્યારે જ્યારે સુખ આવ્યા ત્યારે ત્યારે આપણે આપણા ભગવાનને બાજુ પર મૂકી શેઠાણી લગ્નમાં જઈ રહ્યા હતા આગળ ડ્રાઈવર પાછળ શેઠાણી બેઠા હતા અને રસ્તામાં એમણે જોયું કે કાકી પણ લગ્નમાં જઈ રહ્યા છે કાકી ચાલતા જાય છે ક્યારે પહોંચશે ગાડી ખાલી છે ડ્રાઈવર ગાડી ઊભી રાખો કાકીને બેસાડ કાકી બેઠા વળી ગાડી આગળ ગઈ કે મામી દેખા ડ્રાઈવર ગાડી ઉપર રાખું મામી ને બેસાડી બધા પગના પ્રોબ્લેમ વાળા છે ચેરમેન કેટલા બધા ચેરમેનો વધી ગયા છે કાકી બેઠા મામી બેઠા પાછળની સીટ ભરાઈ ગઈ આગળ ગયા ત્યાં ફૈબા દેખા હવે એમને શું કામ બાકી રાખવા આગળની સીટ ખાલી પણ છે બેસાડી વળી ગાડી આગળ ચાલી આખી ગાડી હવે પેક છે મારુતિ પણ ત્યાં સામેથી વેવાણ આવતા દેખા એમ બે ભેગા હોત કાકી અને વેવાણ તો કોને બેસાડ જગ્યાએ હોત તો આ તો આખી ગાડી પેક છે કોઈને ઉતારાય તો નહીં શેઠાણીએ કીધું ડ્રાઈવર ગાડી ઉભી રાખ ડ્રાઈવર કે છે પણ બેન હવે જગ્યા ક્યાં મેં તને કીધું તું ગાડી ઉભી રાખ ઓલાએ કીધું લ્યો આ ગાડી ઉભી રહી હવે હવે તું ઉતરી જા ને ત્યાં વેવાણને બેહાડી દે ગાડી કોણ ચલાવશે મારે તમને એ જ કેવું છે સંસારમાં જ્યારે જ્યારે સુખના
સાગરો તમારા ત્યાં હિલોળે ચડ્યા ને ત્યારે આખો સંસાર તમને યાદ આવ્યો, ભગવાનને તમે તમારા જીવનમાંથી બહાર મૂક્યો.